विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीबॉडी। आई मैं संभ्रादी शंभी पंचाल। आज अपने स्टैंडर्ड 12th में यूनिट नंबर 7 एनु रीड 1 आप जो गया बेटा। हवे आज आवे रीड 2 में। आनी अंदर एक એવી સત્ય ઘટના મૂકેલી છે કે જે મેઇન પાત્રનું નામ છે સજોનર ટ્રુથ। આ એક એવી સ્ત્રી કે જેને શરૂઆતના તબક્કે એને 9 વર્ષની ઉંમરે એને વેચી મારવામાં આવેલી, ફોરેનની વાત છે। હવે ઓક્શન ઓપરેટિવમાં એને વેચી મારવામાં આવી। એ સમયે એ તબક્કો એવો હશે, એ દાયકો એવો હશે કે 9 વર્ષની ઉંમરે એને વેચી મારવામાં આવી અને એના મમ્મી પપ્પા જે છે એ પોતે ગુલામ હતા અને દીકરીને પણ એને વેચી મારવામાં આવી। વેચી માર્યા પછી બહુ નાની ઉંમરે એને જેને ખરીદી એ જેને ખરીદી એને એને અસહ્ય કામ પણ કરાય અને સખત મજૂરી કરાવી, ગુલામી જેવું એની સાથે વ્યવહાર વર્તન થયું, એની સાથે એક પ્રકારનું શરીરનું શોષણ પણ થયું। આખરે વન બાય વન કેટલાય માણસોને જેમ એક વર્ષ આને રાખી, 2 વર્ષ બીજા કોઈ રાખી, 3 વર્ષ બીજા કોઈ રાખી, બરાબર, બધાના નામ છે હું લેસનમાં ઉલ્લેખ કરીશ, બરાબર, જેને વેચી મારવી એને આનો દુરુપયોગ જ કર્યો। અને આખરે જ્યારે કાયદો બદલાયો ત્યારે એ સમયે આને એમ થયું કે હવે અહીંથી ભાગી જવું જરૂરી છે। એટલે આમ તો ખરેખર લેસનમાં કયા પ્રમાણે એને 13 સંતાન હતા, 13 સંતાનમાંથી 1-2 સંતાનને લઈને ત્યાંથી ભાગી। ભાગ્યા પછી મેથિયાસ નામનો એક ધર્માંધ માણસ હતો એના કોન્ટેક્ટમાં આવી, એ બી ખરાબ માણસ જ હતો, અને એ પછી એમને એમ લાગ્યું કે જિંદગીમાં હવે આને છે બીજું કશું છે નહીં। પછી એમને એક, એ પોતે સારા વક્તા બી હતા, હોશિયાર ઇન્ટેલિજન્ટ હતા, પણ જે સમયે એમનું કશું ના ચાલ્યું એ સમયે એમનું તમામ રીતે એમનું શોષણ કરવામાં આવ્યું અને આખરે એક નિસહાય સ્ત્રી તરીકે એ સમાજમાં ઉભરી આવ્યા। પછી એમને ઘણા બધા લેખ લખ્યા અને એમના પર જે આપત્તિ આવી, જે શોષણ થયું, એના પર એમને બુક પણ લખેલી કે એન્ટ આઈ એ વુમન, શું હું કોઈ સ્ત્રી નથી। અને એ સારે એમને એમના હૃદયની વ્યથા જે છે એ પબ્લિકની સામે મૂકેલી, બરાબર। લોકો જેને હોશિયાર સમજે છે, બુદ્ધિશાળી સમજે છે, એ લોકોના પોલ ખોલવાનો પ્રયત્ન કર્યો, બરાબર। જે અમુક માણસો ખોટી ખોટી મોટી મોટી હાંકે, કશું કામ કરવાની મોટું મોટું બોલવાનું, એમને બી એને બોલતા ચૂપ કરી દીધા અને આખરે એમની જીવનની સચ્ચાઈ જે છે એ લોકો સામે પ્રગટ કરેલી। તો અહીંયા લેસન નાનો છે પણ અહીંયા એમની વાત જે છે એ સચ્ચાઈ છે, સાચી વાત છે। આના પરથી તમને નિબંધ પણ પૂછાય, ફ્રીડમ ફાઈટર, આઝાદીના લડવૈયા, એક આઝાદીના લડવૈયા પણ એ પોતે હતા, બરાબર। તો યુનિટથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ શું કેવું થાય છે, બરાબર છે, સારું। હવે આપણે આગળ વધીએ તો બેટા પેજ નંબર 74 રીડ ટુ સજોનર ટ્રુથ ધ્યાન રાખવાનું, બાજુમાં ચિત્ર છે એમનું, કે સજોનર ટ્રુથ કૌંસમાં લખ્યું CA 1797-1883। CA જે છે બેટા એ CA મતલબ આપણી ભાષામાં ઈસવીસન, બરાબર। તો સજોનર ટ્રુથ ઈસવીસન 1797-1883 એ એમનો પીરિયડ, વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઈટર, એક કાળા હપસી અમેરિકન આઝાદીના લડવૈયા હતા, એન ઓરેટર, અને ઓરેટર એટલે સારા વક્તા,
ઓરેટર જે છે, ઓરેટર મતલબ સારા એવા વક્તા હોય એને ઓરેટર કહેવાય, સારું બોલી શકતા હતા. અહીંયા શી વોઝ બોર્ન આઇઝાબેલા બોમ્ફ્રી ઇન અલ્સ્ટર કન્ટ્રી ન્યુયોર્ક. તો ન્યુયોર્કમાં અલ્સ્ટર કન્ટ્રીમાં આઇઝાબેલા બોમ્ફ્રી જે છે એમના થકી એમનો જન્મ થયેલો. ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ બોમ્ફ્રી, અને દીકરી જે ખરા પણ નામ આફ્રિકન હતું બોમ્ફ્રી, એમના થકી એમનો જન્મ થયેલો. અને આફ્ટર ઇઝ ડચ ઓનર, ડચ એ જ્ઞાતિ છે બેટા, બરાબર, ડચ સમુદાયના હોવાને લીધે. એન્ડ વુમન કોલ્ડ એલિઝાબેથ, અને એમના મમ્મીનું નામ જે છે એ એલિઝાબેથ હતું. અબાઉટ ધ એજ ઓફ 9 વર્ષની ઉંમરે શી વોઝ ઓક્શન ઓફ ઓક્શન અહીંયા આપ્યું ઓક્શન ઓફ એક મીઠા બેટા બરાબર. તો અહીંયા આપણે લખ્યું કે ભાઈ શી વોઝ ઓક્શન ઓફ એન, એટલે વેચી મારું, ઓક્શન ઓફ એટલે વેચી મારવું. તો એમને અમુક પૈસા લઈને વેચી માર્યા હશે. કેટલા વર્ષની ઉંમરે ભાઈ, કે ભાઈ 9 વર્ષની ઉંમર. અને કોને વેચી માર્યા? એન ઇંગ્લિશમેન નેમ જ્હોન નીલે, જ્હોન નીલે નામનો એક ફોરેનર હશે, એને વેચી મારવામાં આવે. હવે ધ નીલેઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ અ ડચ જર્ગોન. ડચ જર્ગોન જે છે ભાષા છે બેટા, ડચ જર્ગોન ડચ જર્ગોન જે છે એ ભાષાનું નામ છે. તો અહીંયા નીલે અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ ડચ જર્ગોન. આ નીલે એ આ જે સજોનર ટ્રુથ જે ડચ જર્ગોન ભાષા બોલતા એ પેલો સમજી નહોતો શકતો, બરાબર. અને એના પરિણામે, અને એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપ શી વોઝ ઓફન બ્રટલી પનિશ્ડ. બ્રટલી ઘાતકી રીતે, તો અહીંયા એ શું કરતો ભાઈ, એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપ, એ ભાષા નહોતો જાણતો એટલે પરિણામ સ્વરૂપ શી વોઝ ઓફન બ્રટલી પનિશ, એને અવારનવાર ઘાતકી રીતે મારવામાં આવતી, સજા કરતો ફોર નો રિયલ રીઝન, કારણ હોય ના હોય એને મારતો, બરાબર. ઇવેન્ચ્યુઅલી યોગાનુયોગ નીલે સોલ્ડ હર ટુ અ ફિશરમેન. આ નીલે પછી એ સજોનને એક માછીમારને વેચી માર્યા. અને હુ ઓન્ડ અ ટેવર્ન ઇન કિંગડમ. ટેવર્ન જે છે એટલે એક દારૂનો અડ્ડો જેને કહીએ તો એ ચાલે, કે જેને પોતાને એક ટેવર્ન ઇન કિંગસ્ટન, તો એ કિંગસ્ટનમાં એને એક દારૂનો અડ્ડો હતો, એ ટૂંકમાં કિંગસ્ટન NY, બરાબર, ન્યુયોર્ક. તો ન્યુયોર્કમાં કિંગસ્ટન જે છે ત્યાં આગળ એને દારૂનો અડ્ડો હતો, એ માછીમારને વેચી મારવામાં આવે. હિયર સી એક્વાયર્ડ ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન. અહીંયા આવ્યા પછી એમને અલગ અલગ ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું. અને વીચ કેમ ટુ માર્ક હર સ્પીચ, અને જેથી એમને અલગ અલગ બોલીઓ અને ભાષાઓ શીખવા મળી. જ્હોન જે ડુમોન્ટ, આ જ્હોન જે ડુમોન્ટ જે છે નિયર બાય પ્લાન્ટેશન ઓનર, એક સારા એવા મોટી જમીનનો માલિક હતો. અને પરચેઝ હર નેક્સ, પછી એ જ્હોન જે ડુમોન્ટ છે એને આ સજોનરને ખરીદી લીધા, બરાબર, વેચી, પેલા સામેવાળા વેચી મારે આને ખરીદી લીધા. અને ડ્યુરિંગ હર ટિન્યોર, અને એમના ટાઈમ ટેબલ દરમિયાન
વિથ હિઝ ફેમિલી, એમના કુટુંબ કબીલાના એક ટાઈમ ટેબલ દરમિયાન, એ અરસા દરમિયાન શી મેરિડ, એને લગ્ન કરે, સોરી ટિન્યોર વિથ હિઝ ફેમિલી, એમના કુટુંબ કબીલાનું જે ટાઈમ ટેબલ જે છે એની સાથે શી મેરિડ, એને એ ટાઈમે એ સજ્જનોએ લગ્ન કર્યા. એન્ડ હેડ ફાઇવ ચિલ્ડ્રન, અને એમને 5 સંતાન હતા. ઇન 1827 1827માં આફ્ટર એન્વાય હેડ પાસ, જે ન્યુયોર્ક જે છે હેડ પાસ્ટ એન ઇમ્યુનિસિપેશન એક્ટ, ઇમ્યુનિસિપેશન એક્ટ એનો મતલબ ગુલામીમાંથી મુક્ત થવાનો કાયદો. સમય જતા અહીંયા એવું બન્યું કે એને એન્વાયમાં એક ખરડો પસાર થયો અને ફ્રીંગ ઇટ સ્લેવ્સ, ગુલામોને મુક્ત કરી દેવાનો. શી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે, એને ત્યાંથી એ ટાઈમે ફેમિલીને એના સૌ બાળકોને લઈને ભાગી જવાનું નક્કી કર્યું. બટ ડુમોન્ટ, પણ જે ડુમોન્ટ જે છે એને બિગન ટુ શો રેલુક્ટન્સ ના પાડવી. આના કાની કરવી, ના પાડવી. તો અહીંયા એને એના છોકરાઓ સાથે ભાગી જવાનું નક્કી કર્યું. ત્યારે જે જે ડુમોન્ટ જે એનો પતિ જે છે એને એને ત્યાંથી જવાની ના પાડી. સો શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ, એટલે એ પોતે એમના નાના સંતાનને લઈને ત્યાંથી ભાગ્યા. શી ફાઇનલી વુન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી, છેલ્લે એ ફરતા ફરતા ન્યુયોર્ક સિટીમાં પહોંચ્યા. અને શી વર્કડ ઇન એટ મેન્યુઅલ જોબ, મેન્યુઅલ માણસો જે કામ કરતા હોય. માણસો જે કામ કરતા હોય એને મેન્યુઅલ જોબ કહેવાય. તો એને શી વર્ક ડેટ મેન્યુઅલ જોબ, એને માણસો જે નાના મોટા કામ કરતા હોય કામ કરે. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ, અને અમુક મિત્રોના સહારે અંડર ધ સ્વે ઓફ અ રિલિજિયસ ફેનેટિક નેમ મેથિયાસ, એ એક ધર્માંધ માણસ જે છે કે જેનું નામ મેથિયાસ, એના કોન્ટેક્ટમાં આવ્યા. ફેનેટિક જે છે એનો મતલબ ફેનેટિક રિલિજિયસ એટલે ધર્માંધ. તો અહીંયા એ પોતે એક ધર્માંધ જે ખરો મેથિયાસ એ એના કોન્ટેક્ટમાં આવ્યા. અને એ પછી એટલે અહીંયા મૂળ સવાલ ક્યાં આવે છે કે આ સજ્જન ટ્રુથ જે છે એ પોતે એક સારા ઓરેટર હતા, વક્તા હતા, ફ્રીડમ ફાઈટર હતા, પણ એમનો જે શરૂઆતનો તબક્કો જે બતાવ્યો કે 9 વર્ષની ઉંમરે એ એમના માતા પિતાથી અલગ થઈ ગયા હતા, ગમે તે કારણસર, કારણ આપ્યું નથી બેટા મિનિટમાં, પણ એને ગમે તે વેચી મારવામાં આવ્યા. અને એ 9 વર્ષની ઉંમરે એમને ઘણા બધા જે માણસો જે ગુલામ તરીકે રાખતા હતા એવા એવા મોટા મોટા માણસો એ આને ખરીદી લીધી. ખરીદ્યા પછી એની સાથે તમામ પ્રકારનું શોષણ થયું બેટા, અને એને સહન કર્યું. અને આખરે વન બાય વન પહેલાં જોન નીલે પાસે ગયા, ત્યાંથી પાછા એક માછીમાર પાસે ગયા, ત્યાંથી પાછા જે ડુમોન્ડ પાસે ગયા, બરાબર.
તો આ બધા થકી ત્યાં છેલ્લે એમને લગ્ન કર્યા, તો એમને લગ્ન થકી 5 સંતાન હતા. હવે એ અરસા દરમિયાન જ્યારે ન્યૂયોર્કમાં કાયદો ખરડો પસાર થયો કે ભાઈ હવે ગુલામોને મુક્ત કરો, તો ગુલામોને મુક્ત કર્યા એ ટાઈમે એમને ભાગવાનું નક્કી કર્યું. પણ 5 સંતાન સાથે ભાગવું ઇમ્પોસિબલ હતું, બરાબર. અને જ્યારે ખબર પડી ત્યારે એનો પતિ જે ડુમોન જે છે એને ના પાડી કે જવાનું નથી, તો પછી સમયનો તકનો લાભ ઉઠાવી એના નાના સંતાનને લઈને ત્યાંથી ભાગી, ભાગતા ભાગતા ન્યૂયોર્ક આવે. અને ન્યૂયોર્ક આવ્યા પછી એ એક રિલિજિયસ ફેનેટિક પર્સન, રિલિજિયસ એટલે ટૂંકમાં ધર્માંધ માણસ મેથિયાસ એના સંપર્કમાં આવે, અને એ માણસે પણ એની સાથે દુરુપયોગ કર્યો, બરાબર. અને એને પછી આગળના સ્ટેપ પર એ એમને ત્યાંથી ભાગવું જ પડ્યું. અને એ પછી એમનો થોડો જે અલગ અલગ ભાષાઓ પર એમનું પ્રભુત્વ મેળવ્યું હતું, એમને ભાષા વિશે જાણતા હતા, તેના વિશે થોડા લેખ લખ્યા. અને પછી એમને આગળ શું કર્યું છે, કોની સામે એમને બળવો કર્યો, કોની સામે જિહાદ કરી, બરાબર, એમને શું એમની વાસ્તવિકતા જે છે, એમને જે આપણી સામે જે પ્રદાન કરશે, એ હવે પછીના લેક્ચરમાં આપણે ડિટેલથી પાછું જોઈશું બેટા, બરાબર. ત્યાં સુધી આપણે આ પાર્ટમાં લગીએ અને જય શ્રી કૃષ્ણ. ઓકે.